કોરોનાનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે કોરોનાથી રક્ષણ મેળવવા હવે લોકો વર્ષો જૂની આયુર્વેદિક ઔષધિઓ અપનાવી રહ્યા છે. વૈશ્વિક મહામારી કોવિડ-19 કોરોના બેકાબુ બન્યો છે. તંત્ર પણ કોરોનાને નસ્ત નાબૂદ કરવા કાર્યરત છે. તો બીજી તરફ કોરોના માટે આયુર્વેદિક ઉપચાર ખૂબ જ ફાયદાકારક સાબિત થતો હોવાનું સામે આવ્યું છે. વડોદરા શહેર જિલ્લામાં હવે લોકો કોરોનાથી રક્ષણ મેળવવા માટે આયુર્વેદિક ઔષધિઓ તરફ વળ્યા છે અને એમાંય ખાસ કરીને આયુર્વેદિક કાળો જેની માંગ વધી છે. નોવેલ કોરોના વાયરસ કોવિડ-19નું સંક્રમણ હાલ સમગ્ર વિશ્વમાં વ્યાપી ગયું છે. આવામાં શરીરની રોગ પ્રતિકારક શક્તિને વધારવાની એ મહત્વપૂર્ણ બાબત બની ગઈ છે. દેશના આયુષ મંત્રાલયે પણ આયુર્વેદ તજજ્ઞો સાથે ચર્ચા કરીને ભારતીય પરંપરા ચિકિત્સા પદ્ધતિ સૂચવેલા ઘરગથ્થુ ઉપચારો કરવા તથા આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિથી શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ઉપાયો સૂચવ્યા છે. કોરોના સંક્રમણથી બચવા ભારતીય પરંપરાગત ચિકિત્સા પદ્ધતિ અપનાવવામાં આવી રહી છે અને તે ખૂબ જ કારગર સાબિત થઈ રહી છે. શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારવા ઘરગથ્થુ ઉપચારો તથા આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓને વધુ ને વધુ નાગરિકો પ્રાથમિકતા આપી રહ્યા છે. મળતી માહિતી પ્રમાણે કોરોના સંક્રમિત દર્દીઓના સંપર્કમાં આવેલા વ્યક્તિઓ કે જેઓને ક્વોરન્ટાઇન કરેલા હતા તે પૈકી 91,341 વ્યક્તિઓએ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અપનાવી હતી. આશ્ચર્યજનક બાબત તો એ છે કે ક્વોરન્ટાઇન વ્યક્તિઓમાં જે 91,341 લોકોએ આયુર્વેદિક ઉપચાર પદ્ધતિ અપનાવી હતી તે પૈકી માત્ર 15 દર્દીઓના જ રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. જે તમામ 15 દર્દીઓએ 3 દિવસથી પણ ઓછો સમય આ રોગ પ્રતિકારક શક્તિવર્ધક દવાઓનું સેવન કર્યું હતું. વડોદરા શહેર અને જિલ્લામાં પણ હવે લોકો હકીમની દુકાનોમાંથી આયુર્વેદિક કાળો લઈને ઘરગથ્થુ જ ઉપચાર કરી રહ્યા છે. આ અંગે જાણીતા હકીમ અબ્દુલભાઈ ગનીએ વધુ માહિતી આપી હતી. હમણાં જે કોરોના જે ચાલ્યું છે તેના અંદર સૌથી વધારે વસ્તુ અમારે ત્યાં કોરોનાના અંદર અમે આપી રહ્યા છે. કોરોનાના પડીકા આવે છે જેના અંદર ગળો આવે છે, અશ્વગંધા આવે છે, અડુસી આવે છે, તુલસી આવે છે, સૂંઠ આવે છે. એ વસ્તુ કોરોનાના અંદર વધારે એ ઉકાળીને પીવાથી એના કોરોનાના સિમ્પટમ્સ હોય એ ખલાસ થઈ જાય છે અને વધારે સૌથી વધારે આનાથી લોકોને ફાયદો થાય છે ઉકાળો કરવાથી. અને ઉકાળીને પીવાથી દિવસના અંદર 2 વાર પીવાથી એના અંદર એના સિમ્પટમ્સ હોય શરીરના અંદર ધીરે 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 મરી જાય છે અને એનાથી ઇમ્યુનિટી શક્તિ બી શરીરના અંદર વધે છે. પહેલાં આને છે ને તાવ ને એ આવતું હતું પણ હવે કોરોનાના અંદર આ વસ્તુ જે આપીએ છીએ અમે કોરોનાના કાળા જેના અંદર ગળો અશ્વગંધા ને આ વસ્તુ એનો હમણાં બહુ ખૂબ ઉપાડ છે. પહેલાં એને કોઈ એટલું જાણતું નથી પણ હવે આ વસ્તુના અંદર એવું છે કે આ વસ્તુ આપવાથી લોકોને કોરોના અંદર ફાયદો છે અને લોકો રિપીટ થાય છે, વારે ઘડીએ લોકો લઈ જાય છે, ઘરમાં બધાને આપે છે અને બધાને લોકોને એનાથી ઇમ્યુનિટી પાવર પણ વધે છે અને એને આપણે શું કહે છે આપણે કોરોનાના અંદર એનાથી લોકોને બહુ ફાયદો થાય છે. અને ઘણા ભાવના અંદર પહેલાં સમજો કે 15 રૂપિયા 100 ગ્રામ હતું, હમણાં 20 રૂપિયા ભાવ એમ થોડોક વધ્યો છે, ભાવ વધ્યો છે, લોકોની ઉપાડ બી વધી છે અને લોકોને ફાયદો પણ એટલો થાય છે અને લોકો રિપીટ થાય છે, લોકો એકબીજાને કહે છે અને લોકોને ફાયદો થાય છે. કઈ કઈ વસ્તુ કઈ કઈ જગ્યાથી પ્રખ્યાત છે? કઈ વસ્તુ તો આપણા સમજો કે MP થી બી આવે છે અમુક વસ્તુ, ગળો જે છે આપણા ગુજરાતના અંદર થાય છે, એવી રીતે છોટાઉદેપુરમાં થાય છે, કવાંટ સાઈડ થાય છે, ગોધરા સાઈડ થાય છે, આ વસ્તુ ત્યાંની ઉત્પાદન છે. ગળો છે, અશ્વગંધા જે છે એ અશ્વગંધા આપણા MPના અંદર વધારે થાય છે, કવાંટ સાઈડ પણ વધારે થાય છે અને ત્યાંથી લોકો આ વસ્તુ ત્યાંથી અહીંયા સપ્લાય કરે છે અને લોકોને એના અંદર ઉકાળીને અમે ઉકાળો બનાવીને લોકોને આપીએ છીએ, એનાથી લોકોને ઘણો ફાયદો થાય છે. લોકોને શું અપીલ કરશો એક વેપારી તરીકે અને કેટલો ફાયદો છે આયુર્વેદિકની સેવન કરવાથી? આયુર્વેદિકને સેવન કરવાથી અને એટલી ઇમ્યુનિટી શક્તિ પણ વધે છે અને લોકોને આળઅસરો નથી. જે ઇંગ્લિશ દવાઓથી આળઅસર થતી હતી, શરીર ખરાબ થતું હતું એનાથી, એમને બીજા બધા તકલીફો થતી હતી જેવી કે કિડનીની ના તે તકલીફો થતી, એ બધી વસ્તુ એનાથી થતી નથી અને આનાથી ઇમ્યુનિટી પાવર પણ વધે છે અને એનાથી એને કોરોનાની અંદર એને રાહત થાય છે ને એનાથી એને એટલું છે કે પેલી આપણે ઇંગ્લિશ દવાઓ એને મહિનો ખાવામાં આવતી હતી પણ આ જે છે આને લગભગ આપણે 1.5 મહિનો જેવું ખાઈએ છીએ, એનાથી 15 દિવસ વધારે અને એનાથી એને કમ્પ્લીટલી ફાયદો થઈ જાય છે. એટલું થાય છે કે શરીરના અંદર જેટલા વાયરસો હોય છે એ બધા વાયરસો નીકળી જાય છે.